થોડા વર્ષ પેલા અહીં છોકરા ભણવા આવતા ને, એ કેવડા કેવડા આવતા ખબર? બબે છોકરા બાપ પો એવડા. જો કે હવે તો બધા બબે કાતળિયા થઈ ગયા, હાઇબ્રિડ થઈ ગયા, છોકરા હાઇબ્રિડ થઈ ગયા. સુરેન્દ્રનગરમાં શિક્ષકોની ભરતી થઈ ને, તો શિક્ષકો હવે તો કેવડા, ઘણી વાર વિદ્યાર્થી મોટા હોય. આ પીટીસી આવ્યું ને ત્યારથી છોકરા એવડા કે વિદ્યાર્થી મોટા હોય, ટેબલ વાહે સાહેબ નો દેખાય. ઇન્સ્પેક્શન માટે આવીને પૂછે, સાહેબ ક્યાં છે? તો એ ટેબલ વાહે બેઠા, દેખાય નહીં. બોલો. હાવ નાના નાના શિક્ષકો, તે ગામડા ચોરે આ બનેલું એટલે ભરવાડું બેઠેલા, ભરવાડ એ આમ ફાળિયા બાંધીને બેઠા હોય ને, આમ બધા સેલમું રહી ગયું હોય બેઠા હોય. તે વાતો કરો એટલે માસ્તર નીકળ્યા ને, તો કે પદા ઠીક કે પદા, પણ માસ્તરોમાં કે નાનરૂ માલ બહુ આવ્યો છે. નાનરૂ માલ બોલો, ઢોરમાં નાનરૂ માલ હોય ને, વાત એવી કરે, નાનરૂ માલ બહુ આવ્યો, બહુ આવ્યો છે. માણસ હાઇબ્રિડ થઈ ગયા. એક વખત આ બાજુ સીડી છે ત્યાં ચિત્ર છે ને, એનું રંગકામ હાલતું હતું, મેળો બનાવ્યો હતો. તો એક છોકરો કોલેજ નો હતો, આમ તો ટીવાય કરતો હતો, એફ આઈ એસ વાય ટીવાય, પછી હલવાય, નોકરી મળે નહીં આપણે ભણતર એવું છે. તે મેળે વળી જોવા ચડ્યો, તે જેઠા બાપા હતા ને, તે એ કે છોકરા આઈ નો અવાય, તાર મમ્મી ક્યાં છે? એને એમ કે છોકરો દર્શને આવ્યો છે, અત્યારે એની મમ્મી ભેળો થોડો હોય. હા, બટકા બટકા થઈ ગયા, જો ને બિચારા પછી લંઘાઈ ગયા સાવ. હા, ગૌમુખી જેવડા તી છે, મુંજાઈ ગયા છે બિચારા, દાંત નથી કાઢી શકતા. જો શેરીઓના ગલુડિયા સાંભળે, બીજું કઈ નહીં. ખરેખર હમણાં કાગળ આવ્યો હતો, આ વેકેશન પડવાનું હતું ને એની પહેલા, બારમા વાળાને કાગળ આવ્યો હતો, દસમા વાળા એના ભાઈએ લખ્યો હતો, એક આ બધા મજામાં છે, તું મજામાં હઈશ, અને આપણી વાડીએ કૂતરી વિયાણી છે ને, ચાર ગલુડી આવ્યા છે. બોલો, એ તમે ઓફિસે કાગળ સાચું હોય ને તો તમે પૂછજો, ખરેખર કાગળ લખ્યો તેમાં. એટલે આ બધા એને ઘર સાંભળતા હોય, ફાવતું હોય નહીં, મમ્મી સાંભળે ને, પપ્પા સાંભળે ને, આડોશી પાડોશીના ભાઈબંધ સાંભળે. હવે રાત પડી હોય એટલે પછી તો એ કેવા મજા કરતા હોય, પણ આ ભરવાડ બિચારા હોય ને, પછી પેલા બકરાઓને દોઈ કરીને પછી વાડામાં પૂજ દે, એમાં પુરાઈ જાય. એટલે હવે શું કરે? પછી પેલા બકરા આમાં મોઢા રાખે, બહાર આમ કરી જોવે, આમ એમ આ છોકરા બિચારા હલવાઈ ગયા છે. નહીં હલવાઈ ગયા છો ને, હવે એને આમાં શું ખબર પડે? કયો છે રાજકોટ જુનાગઢ થી ભણીને આવ્યા હોય ને તો એ શું છે, આઠ દસ હોય એમાં હોશિયાર હોય તો વળી કઈ કથાનો શબ્દ ખબર પડે. એમાં ઇતર ગુરુકુળમાં આવ્યા હોય કોઈ બીજી જગ્યાએથી તો ત્યાં કથા વાર્તા જ હોય નહીં, મોટે ભાગે તો હોય નહીં, આરતી સુધીનું થયું હોય એટલે થઈ ગયું, પછી કઈ ન હોય, એટલે કથા વાર્તા સાંભળી ન હોય. જ્ઞાન તો પછી બધું એવું હોય. આજે તમને આમ આશ્ચર્ય થશે, આજે લંડનથી મારા ઉપર એક ગરીબ ભગતે કાગળ લખ્યો છે, પ્રેમજી લાલજી, હું તો કઈ ઓળખતો નથી, એ મને ઓળખતો હશે. મને કે મારે એક પર્સન પૂછવો છે, તે તમે મને જવાબ આપજો. પર્સન બહુ અગત્યનો છે. આખા આખા કાગળમાં બધા એટલું જ લખ્યું, એટલે મને એમ થયું કે તમને પૂછી વળું. પ્રશ્ન હું પૂછ્યો ખબર? એ કે સરકારે કેટલી નિહાળું બંધાવી છે, સરકારે કેટલી કોલેજો બંધાવી છે, તો પછી સાધુએ ગુરુકુળ શું કામ કરવા જોઈએ?
એટલે આમથી આમ બિચારા ભાવથી પૂછ્યું છે કે મને સમજાતું નથી કે ગુરુકુળ આપણે શું કામ કરવા જોઈએ, એટલે આટલા વર્ષ સત્સંગમાં થઈ ગયા હોય તો ગુરુકુળ શેના માટે છે એ હરિભગતને ખબર ન હોય તો બીજાને તો જલ્દી ક્યાંથી ખબર પડે. એણે જ્યાં જોયું હોય કદાચ તો એણે કાંઈ દેખાયું ન હોય. ગુરુકુળ એ કોઈ ભણવાના જ ખાલી કેન્દ્ર નથી, સ્થાન નથી. ભણવા માટે તો બહાર ઘણું છે, પણ ભગવાન ઓળખાય એ જ મહત્વનું છે. સત્સંગ ઓળખાય, એ સંસ્કાર પડે, અને બીજા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના લગભગ 105 ગુરુકુળો છે ગુજરાતમાં. 105 બધે તો આવું ન હોય, આવી રીતે બેસવાનું કથા વાર્તા તેવું તો હોય નહીં, પણ એટલું તો ખરું કે છોકરો ઓછો બગડે, વ્યસનમાં ઓછો જાય, આ તે બધું, એટલા તો એને ખ્યાલ આવે. દર્શન કેમ કરવા, દંડવત કેમ કરવા, નાહવું કેમ, એટલું તો જરૂર આવડે. અને બચવું હોય તો વ્યસનોથી તો બચી જ જાય, તો એ સમાજને માટે તો ફાયદો જ છે. અને આવા જો કોઈ સારા ગુરુકુળના સ્થાન મળે તો જીવનું કારું બહુ સારું થાય. આપણે ત્યાં ભણનારાને સ્ટુડન્ટ નથી કહેતા. વિદેશમાં શું કહે ભાઈ? સ્ટુડન્ટ શું કહે? સરખું બોલો તો સંભળાય. હું બેરો છું, દરબાર બેઠેલા 8-10 જણા એને ભેળા બેઠેલા, તે ગીરનો કાંઠો ને જંગલ સામે, હાવજ ભૂખ્યો થયો હોય છે, તે માણસો ને જોઈ ગયો, આવ્યો આમ છેટેથી જોયો ને, એટલે ઓલા બધા દરબારીઓ ભેળા હતા ને, એમણે કીધું બાપુ હાવજ આવે છે. હવે કેવો ગોલકુના હું બેઠો છું ને હાવજ શું કરે? ત્યાં તો ઓલો નજીક આવ્યો, ભૂખ્યો ડાંસ હતો એ તો, પણ બાપુ હવે દેખાય છે, હાવ ચોખ્ખો દેખાય છે, પેલા તો જાળીમાં હતો, હવે સામે આવી ગયો. અરે સાનું મોનો બેઠ, હું બેઠો છું ને હું આવે શું કરે, હું શું સડાવી? હાવજ આમ પગથિયા જેટલો રહી ગયો, બાપુ હવે આવ્યો હોય, હવે શેના ડરો છો? હું છું ને હું કહું એટલે ઊભો રહી જાય, અને હું કહું વયો જાય એટલે વયો જાય. પણ બાપુ આ હાવજ કહેવાય, માણસ ન હોય. અરે હાવજ એટલે વળી કઈ વાડીનો મૂળો? માણસ વધારે હોશિયાર કે હાવજ? હું કહું વયો જાય વયો જાય. અરે એમાં હા આમ નજીક આવ્યો હોય, ઓલા કે બાપુ હવે આવ્યો આ, એટલે બાપુ કે ઉભો રહેજે ને ત્યાં, વળો હળો ગોલકુનો વયો જા. હાવજ કઈ થોડો ઉભો રહી, એ તો આવ્યો. બાપુ કે ભાગજો, આ તો બેરો લાગે છે. લે મરવાન ધંધા છે. સરકસ હાલતું હતું, સરકસ શું હાલતું હતું? એમાં આવેલા લટકવાના, ઝૂલવાના, સાયકલ ફેરવવાના, છરા મારવાના, ઊંધા જતા થવાના, ને ઈ ખેલમાં તો દલિતચંદ શેઠ ને મજા આવી. પછી પેલી રોમાં બેઠા હતા. દલિતચંદ શેઠ એટલે વેપારી વાણિયા, અને વાણિયા હોય એટલે શરીર ઓદદરા બહુ થઈ ગયા હોય, બેઠા બેઠા ખાવાનું ને એટલે ચરબી જમા થઈ ગઈ હોય, એટલી જમા થઈ હોય કે 2-3 ગોળા ગળી ગયા એવી તો ભાંધી હોય મોટી, અને મોટા ગોળા ઉપર નાનકું બુજારું હોય એવું માથું હોય. ખબર છે, બહુ જાડા થઈ જાય, માથું જ કઈ મોટું ના થાય એના પ્રમાણમાં ફાઇન મોટી થતી જાય, કારણ કે એમાં પાણી ભરાય, બધું ભરાય, આમાં કઈ ભરાય નહીં, આ ખાલી હોય. લે જે જાજુ ખાય ને લગભગ કઈ ખાલી હોય, એટલે નહીં ઘણા ઘણા, એક જણો બેઠો 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 48 લાડવા ખાઈ ગયો. બોલો ચૂરમાના 48 લાડવા, તે એક જણો કે આ બધું ખાતા છે, પેટ તો આપણા જેવા જ હોય, અને જાતું ક્યાં હોય? તો કે એનું ઉપર ખાલી હોય ન્યા જાય, અને ઉપર ખાલી ન હોય તો તમે વિચાર કરો કે એટલું બધું ખાય, અક્કલ વગેરેના હોય ની વધારે ખાયો. અને ખરેખર બહુ ખાવાથી બુદ્ધિ જાડી થઈ જાય, તપ કરે
એની બુદ્ધિ ઝીણી થાય. તમે જોજો પરીક્ષા ઉપર તમે ઓછું ખાવ તો યાદ રહે, ઝાઝું ખાવ, રસ પૂરી બટાટાવાળા ડટ્ટા મારીને દબાવ્યા હોય, બબે બટન ખોલીને બેસી ગયા હોય તો પછી ઊંઘ ચડે, યાદ ના રહ્યા, પછી બ્લડ સપ્લાય ઓછું થઈ જાય. એટલે માથું નાનું, ફાઇન મોટી, શેટ બેઠેલા ઢાલકાચબા જેવા, અને એમાં પછી ઓઈલો સિંહ ના ખેલ આવ્યા, આવાજ એવો ઊંઘતો ઊંઘતો આવ્યો, રિંગ માસ્ટર આમ લઈને. પણ ભાઈ થાવા કાળ છે ને, સિંહ ને ગમે તેમ ખોરાક ખરખો નહીં મળ્યો, ખાવા નહીં દીધું હોય, એનો ક્યારેક એને ક્રોધ બ્રોધ ચડતો જ હોય ને માણસની જેમ, તે ખીજી ગયેલો, તે વિફર્યો, મારી છલાંગ, ઓડિયન્સ ઉપર જેવી તરાપ મારવા ગયો, અને ભાઈ ભાગ્યું છે માણસ. પછી સરકસ વાળા ખેલ નો કરી બતાવે એ વાત ઓડિયન્સે કર્યા, ઝૂલે નોતા ચડતા ઝૂલે ચડી ગયા, અમુક થાંભલે ચડી ગયા, થાંભલે તંબુ માંથી બહાર મોટા કાઢ્યા. બોલો, પણ તમે વિચાર કરો દલીચંદ શેઠ જાય ક્યાં, નો ઠેકી કે નો થાંભલે ચડીએ કે, પણ વાણિયા પણ બુદ્ધિ બહુ, કારણ કે ભગવાને માણસ બનાવ્યા ને ત્યારે સૌથી પહેલા માણસ બનાવ્યા ત્યારે હાવ એમનો ખાલી મોકલ્યા હતા, હાવ ડબલા ખાલી. હવે ડબલા ખાલી હોય કામ કેવા કરે, કયો જી ડબલા ખાલી હોય કામ કેવા કરે. એક ડબલું ખાલી હતું ને એવો વળી એના દોસ્તારને મળવા આવ્યો, મળવા આવ્યો ચારક વાગે સાંજે, એમાં વરસાદ શરૂ થઈ ગયો ધમધોકાર, એટલે ઓલો ગરદણી કે મિત્ર હવે તું અહીંયા રોકાઈ જજે, આમાં કઈ બહુ જવા જેવું નથી, રોકાઈ જાય છે. તો કે હા ભલે, તો તું રોકાઈ જઈશ ને? તો કે હું રોકાઈ જાઉં. સારું, તો હું તારી ભાભીને કહી દઉં જમવાનું બનાવી નાખે. તો કે હા વાંધો નહીં, તારી ઈચ્છા હોય તો જમી લઈશું, અને અહીંયા રહી જઈશ, રાતે અહીં રહી જશ, હા રાતે રહી જઈશ. ઓઈલો રસોડામાં કહેવાય ગયો અને બહાર આવ્યો ત્યાં તો દોસ્તાર વિયો ગયો, ત્યાં આ માળો ક્યાં ગયો, ક્યાં મેળી હતી ત્યાં જોયું, બાથરૂમ જોયું, જાજરૂમ ડોકું નો કઢાય તો ત્યાં ડોકું કાઢ્યું, ફ્રીજ ખોલી જોયું, લુગડાના કબાટ ખોલી જોયા, ક્યાંય દેખાય નહીં. પોણો કલાક થયો ત્યારે પલળતો પલળતો આવ્યો, એટલે કે તું ક્યાંય ગયો હતો? તો હું ઘેરે કહેવાય ગયો હતો કે રાતે નહીં આવું, તો અહીંયા તારા ફાધર નું હું દાઈટું તું પાછું આવ્યો, ત્યાં ત્યાં રહ્યો હોત તો ખાલી ડબલું. એટલે ખાલી ડબલા હોય એ માણસો અહીં કેવી પ્રવૃત્તિ કરે? પછી એને ભગવાન વિચાર કર્યો કે આને થોડી બુદ્ધિ આપીએ, તો જાહેરાત કરી કે ભાઈ જેને બુદ્ધિ જોતી હોય આવો લઈ જાઓ. તો ભગવાને પછી બુદ્ધિનું જે પદાર્થ દ્રાવણ જેવું હતું એ બધાને આપે, તે હવની પેલા વાણિયા ભોગ્યા, તે વેપારી કોમ વાણિયા કોમ, તો એ તો બધા જઈને ભગવાનને કીધું કે લાવો બુદ્ધિ આપો. ભગવાને જાણ્યું કે માણસો જાજા પણ આવ્યા થોડા, પછી હવે આ માલ તો આપી દેવો ને, અમુક સેલમાં કાઢી નાખે ને, પછી ભગવાન મીંડા આપવા છૂટે અહીંથી આપ્યું. એ બુદ્ધિ લઈ લઈને અહીં પૃથ્વી ઉપર પાછા આવ્યા ને, તે માણસ ન કરે એવા કામ મીંડા કરવા, ઓલા બધા જે બેઠા હતા ને એને થયું, ખાલી બુદ્ધિ હોય તો કામ સારા થાય. પછી તો બધા ઉપયા, ખેડૂતો ઉપડ્યા, હજામે ઉપડ્યા, કોળી વાઘરી બધા ગયા, એ માણસોનો અકડા ઠટ બેઠું. એટલે ભગવાન કે હવે તો બુદ્ધિ ઘટી, હવે શું કરવું, આટલું બધું માણસને પડા પડી થાય, અમને દો અમને દો. ધક્કા મૂકી ભગવાન જાણે બધા શાંતિ રાખો, પછી એટલું થોડું વધ્યું તું નહીં, મોટા પીપળામાં નાખ્યું, હલાવીને ડખોળીને પાણી નાખ્યું, એનું દ્રાવણ કર્યું, દ્રાવણ લિક્વિડ ફોર્મ બનાવ્યું, પછી ઓલું ઠૂંઠા જેવી હાવણી લીધી, પછી હાવણી બોળીને બધાને માથે આમ મીડા સંટ કોરવા, આમ એમાં કોકના ઉપર છાંટો પીડ્યો ને કોકને હજી પીડ્યો જ નહીં, ત્યારથી કહેવાનું કે એમાં બુદ્ધિનો છાંટો હોય, એ આમ છેટે એવું હોય છે ક્યાંક, તે રહી ગયો.
પણ વાણિયા સુધી પેલા ગયા ત્યાં અક્કલ તો હોય, દલીચંદ શેઠ કઈ કરી શકે નહીં, પણ બુદ્ધિ એના બાપ ની હળી કાઢીને સિંહના પિંજરામાં કરી ગયા, બંધ કરી દીધું. જો બોલો, તે ઓલા બધા થાંભલે તે રાડ્યો નાખે, એ શેઠ આબરૂ ના કાંકરા થાય છે, આમ પિંજરામાં ગરી જવા તો એ તો લે, એમાં શું વાંધો, સિંહ પિંજરામાં આપણે બહાર સલામત, અને સિંહ બહાર આપણે પિંજરામાં સલામત, અને બહાર નીકળીએ ને એના કરતા અંદર બેઠા હારા, બુદ્ધિના કાંકરા જ થાય, બહાર નીકળીને તો પાળિયા થાય, સિંહ મારી નાખે. એટલે બુદ્ધિ છે તો કામ થાય છે, પણ આપણે ત્યાં કહેવાય છે સ્ટુડન્ટ કહેવાય, શું કહેવાય વિદેશની અંદર શું કહેવાય, હવે કઈ કઈ ઉદ્દીવેલ, અને બહુ ઠમઠોરવા પડશે. આપણે ત્યાં શું કહેવાય છે, વિદ્યાર્થી. હવે તમે ડિક્શનરી જોવો ને તો બે નો અર્થ સેમ, એક જ મિનિંગ આપ્યો હોય સ્ટુડન્ટ એટલે, પણ અર્થ સેમ નથી, બહુ ભિન્ન છે. હકીકતમાં સ્ટડીનો અર્થ થાય અભ્યાસ કરતા, આ સ્ટુડન્ટનો અર્થ થાય અભ્યાસ કરતા. સ્ટડી ઉપરથી શબ્દ બન્યો છે, ટુ સ્ટડી એટલે શું કરવું, અભ્યાસ કરો, એના ઉપરથી સ્ટુડન્ટ બન્યો. અભ્યાસ કરતા હોય એને સ્ટુડન્ટ કહેવાય. આપણે ત્યાં અભ્યાસ કરતા નથી, વિદ્યાર્થી છે. એટલે તમે શું કહેવાઓ, વિદ્યાર્થી. આપણા સંસ્કૃતિની આ જ મહાનતા છે, એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાર્થીનો અર્થ શું થાય બોલો, કોઈને આવડે છે સમાસ છૂટો પાડતા, આવડે તમને શીખવાડે ગુજરાતીમાં સમાસ છૂટો પાડતા, બરોબર છે, વિદ્યા વત્તા અર્થી બરાબર, વિદ્યાનો અર્થી છે એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યા એકમાત્ર જેનો હેતુ એને શું કહેવાય, વિદ્યાને માટે જે જીવે એનું નામ શું કહેવાય, જેની દરેક ક્રિયા વિદ્યાને માટે હોય એને શું કહેવાય. અભ્યાસ તો કેટલી પ્રકારના છે, પણ વિદ્યાનો અર્થ જુદો છે. એક વિદ્યા ઉપર એક સૂત્ર બહુ સરસ છે લખેલું હોય છે, જ્યાં તા તમને યાદ છે, વિદ્યા વિનય થી શોભે, હા સા વિદ્યાયા વિમુક્તયે, આ ખરું સૂત્ર છે. વિદ્યા વિનય થી શોભે એ તો શણગાર થયો, પણ વિદ્યાનું સાચું સ્વરૂપ શું છે, સા વિદ્યા, સા એટલે તે, સંસ્કૃતમાં સા એટલે સ્ત્રીલિંગ હોય એને સા કહેવાય, અને પુરુષ હોય એને સહ કહેવાય. સા વિદ્યા યા એટલે તે વિમુક્ત, એ મુક્તિને અપાવે, તે મુક્તિને માટે હોય એને વિદ્યા કહેવાય. બંધનથી છોડે એવી જે વિદ્યા એને વિદ્યા કહેવાય, બાંધે એને વિદ્યા ન કહેવાય. તો એવી કઈ વિદ્યા છે તમારી પાસે કે તમને મુક્તિ મળે? તમને સ્કૂલમાં એવું શું શીખવાડે છે કે જેનાથી મુક્તિ મળે? મુક્તિ એટલે મોક્ષ પછી ભૂલી જાઓ, મોક્ષ તો બહુ છેટો વાત છે, મોક્ષમાં સમજાય જ નહીં. પણ મુક્તિ શેની, દુર્ગુણોથી મુક્તિ, દોષથી મુક્તિ, વ્યસનથી મુક્તિ, પાપથી મુક્તિ, સ્વભાવથી મુક્તિ, કલહથી મુક્તિ, કલયુગથી મુક્તિ, દુરાચારથી મુક્તિ, હે એવું ભણાવે છે સ્કૂલમાં? એવું ભણાવે છે? તો તમે વિદ્યાર્થી કહેવાઓ, વિદ્યાર્થી કહેવાઓ, ભણતા તો નથી એવું. જો તમને ઉલટાના સ્કૂલમાં જાય ને તો લોકો બીડી પીતા થઈ જાય, મસાલા ખાતા થઈ જાય, ગુટકા ખાતા થઈ જાય, વંડિયું ઠેકતા શીખી જાય, પેપરમાં ચોરી કરતા શીખી જાય, હે ગાળો બોલતા શીખી જાય, તો આને કેવી રીતે વિદ્યાર્થી કહેવાય? વિદ્યા જે સદગુણને શીખવે તે એને શું કહેવાય? વિદ્યા. વિદ્યાર્થીના પાંચ લક્ષણ છે. કેટલા કેટલા ભાઈ? આ નવા છે ને બધા ટાઈટ બેહો, આમ
એટલે તમને છે ને ઘર ભૂલી જાઓ. આ છે ને વાંકા બે ને એટલે મગજમાં લોહી ન પહોંચે એટલે મગજ ખાલી થઈ જાય, ખાલી થઈ જાય એટલે ગરગરી જાય. મગજનું લોહી ઓછું થઈ જાય ને એટલે ખાલી જગ્યા પડે, ખાલી જગ્યા પડે ને ત્યાં પછી ગરગરી જાય. સીધા બેસો એટલે લોહી પહોંચે, લોહી પહોંચે લોહી જ્યાં ભરેલું હોય ત્યાં પછી બીજું ન ગરે. એટલે આપણે સીધા બેસવાનું લખ્યું છે. કરોડો રજુ છે ને જેટલી સિદ્ધિ હોય એટલું લોહી મગજને મળે. એટલે આ વાંકા વાંકા વાંચવાની મનાય છે. ગાંધીજી તો સાબરમતીમાં બેસતા ને વાં લાકડું રાખતા, સીધું હો, સીધું આમ પાટિયું રાખતા, તક્યોય નહીં સીધું પાટિયું રાખે. તો એને મોરારજીભાઈ દેસાઈએ કીધું કે બાપુ આ જરી વાહે તક્યો તો મૂકતા જાઓ, તો કે શરીરની કે જીવનની એકાદ વસ્તુ વાંકી પડે ને તો આખું જીવન વાંકું થઈ જાય. બાપાની ફિલોસોફી જુઓ. આપણે બધા છોકરા તો ડાય વાંચનાલય હોય ને ખુરશી પર બેઠા આમ વાંચતા હોય. વિદ્યાર્થી ટાઈટ હોય, ટાઈટ બેસતો હોય છે, તરત ઢીલા થઈ જાય. ઢીલા થઈ જાવ એટલે ઘર સાંભળે, નહીતર કઈ સાંભળે નહી. વિદ્યાર્થીના પાંચ લક્ષણ છે. કેટલા? તમારા આંગળીઓ કેટલી છે? પાંચ કે છ? હે નહી, તમે એમ મને ગભરાવો માં તમે ચોખ્ખું કયો. એ ચાર કહેતા હોય ને એ આંગળી ઊંચી કરે. આંગળીઓ કેટલી? ચાર. પાંચ કહેતા હોય એ ઊંચી કરે અને ચાર કહેતા હોય એ ઊંચી કરે. એટલે બધા બંધ થઈ ગયા. એટલે તમે આ ભણાવે છે શું તે સ્કૂલમાં? આ એટલો સીધો સાધો દાખલો નથી આવડતો સાહેબે. એ છોકરાઓને પૂછ્યું કે જો હું તમને ગણી શીખવાડો છોકરાઓ. અમારે સાહેબ હતા ને એ નાકમાં જ બોલતા, પાછાના પાછા સોડા લેમનના તળિયા જેવા ચશ્મા. એના સોડા લેમન જોઈ છે ને એવા બિલોરી કાચ જેવા ચશ્મા. પાછા વજનદાર. એ વખતે ફ્રેમ કેટલી જાડી આવતી ખબર છે ને, આટલી એટલી ધોકા જેવી. હવે તો એકદમ વેઇટલેસ આવી ગયા. આવી આમ લોખંડનો દાંડો નાખ્યો એવી ફ્રેમ, સોડા લેમનના તળિયા જેવા કાચ અને જાડું શરીર, દલીચંદ શેઠનું કીધું એવું, અને અદોદરું શરીર, તે પરસ્યો ઉનાળો ને ચશ્મા લહેરીને આવી આવે. અને એક તો મને નાકમાંથી બોલે અને ચશ્મા અહીંયા આવે અને પાછા કે છોકરા અહીં છોકરા હવે હું તમને ગણિતનો દાખલો ગણાવું. એટલે મારી જેવા ટીખળી હોય ને કે હા સાહેબ ગણાવો. એટલે પછી ખીચાય મારા શાળા પણ તારાથી મારા શાળા કેમ પડાય? બહાર ઉભો નહીં જા, જો હું તમને દાખલો ગણાવું. જો ગણિતનો હાવ હાડો દાખલો છે, આવડી જવો સાહેબ. જો ત્રણ ઈંડા હું આ બાજુ મૂકું, બે ઈંડા હું આ બાજુ મૂકું તો કુલ કેટલા થાય? છોકરો કે સાહેબ તમે ઈંડા ના મૂકો. જો લ્યો છોકરા કેવા હળવા થઈ ગયા. અરે આ જાતા છે ઘરે, હવે ભાવી જાય. ટ્રાય કરવી જોઈએ કેમ. એટલે સાહેબે કીધું, જો હું તને હા સીધો સીધો દાખલો બતાવો, બોલજો કે મને જવાબ આપજો. હા છો. એક છોકરાને ઉભો કર્યો, હું બધા ટીનું જો હું તારા બાપુ. આપણે આંગળીની વાત તો બાકી છો, ગણજો ચાર છે કે તમે આ પાંચ કયો છો, કેટલી કયો છે પછી કહેજો. સાહેબ કે જો હું તારા બાપુજીને 20 રૂપિયા ઉછીને આપું અને તારા બાપુજી મને રોજ 1 રૂપિયો પાછો આપે તો 10 દિવસ પછી તારા બાપુજી પાસે મારા કેટલા રૂપિયા લેણા રહે બોલો. હે પેલો છોકરો કે સાહેબ 20. એટલે સાહેબ ખીજી ગયો.
કે 20 રૂપિયા આપ્યા, રોજ 1 રૂપિયો પાછો આપે, 10 દિવસ પછી તો કેટલા બાકી રહે? તો છોકરો ફરીથી બોલ્યો, 20 રૂપિયા સાહેબ. એટલે સાહેબ કે તને એક સીધો સાદો આવો દાખલો નથી આવડતો? એટલે ઓલો છોકરો કે સાહેબ મને દાખલો તો આવડે, મને દાખલાની એ ખબર છે, પણ તમને મારા બાપના સ્વભાવની ખબર નથી. એ કોઈને રૂપિયો પછી લીધા પછી દેતો જ નથી, એ પાછો દે તો 10 થાય ને, 20 ને 20 જ દે. એમ તમને સીધો સાધો દાખલો નથી આવડતો, આંગળી કેટલી? ઓલો કે 1.5. કેની નિહાળે ભીડો તું? હરિજન ની. 4 આંગળી કે આંગળી ઊંચી કરે? 5 આંગળી કે? 5 આંગળી કોઈ બોલતા નથી. 16. હવે સાચું, 4 તો અંગૂઠા જાય તો ઘણા નથી સ્કૂલમાં કેતા એવું કઈક કઈક બોલે કે હું જાતો હતો ત્યાં 2 સરદારજી ને 1 માણસ હાલ્યો આવતો. સરદારજી માણસમાં ન ગણાય. હવારના પોરમાં એક જણો હાથમાં કૂતરાની દોરી ને હાલ્યો આવે ત્યાં બીજો મળ્યો એનો દોસ્તાર. તો કે આ ગધેડા ને લઈને ક્યાં જાશ? ઓઈલો કે કૂતરો છે, તને એટલી નથી ખબર પડતી? આ ગધેડો છે તો કહું, તને નથી પૂછતો, હું કૂતરાને પૂછું છું. વિદ્યાર્થીના કેટલા લક્ષણ? 5. આપણે એટલું જ શીખવાડવાનું છે આજે, થોડા હળવા કરવાનું, થોડુંક આ કરવાનું, એટલે બિચારા આવેલા રોવે છે ને એ બંધ થઈ જાય. થોડુંક આવું સાંભળી જાય ને પછી એને થાય હવે ઘરે ન જ જવું એમ, નહીં તો વૈયા જાય. મેં તો કીધું ભાઈ વૈયા જાય ફાયદો જ છે ને, પણ ના, નૈતિક રીતે કોઈ ખોટ નહીં, આધ્યાત્મિક રીતે ખોટ. શું? નૈતિક રીતે તમે કાંઈ ન કરી શકો, 5 ફાટા પછી કાંઈ તમને પાછું મળે નહીં કાયદાકીય રીતે, એ નીતિમત્તા જ. આધ્યાત્મિક રીતે તમને બહુ ખોટ કે તમે એકવાર પ્રવેશ મળ્યો તો તમે એવી જ જગ્યાએ આવ્યા છો કે તમને 2-5 જીવનની સારી વાતો શીખવા મળશે. એ જો તમે નીકળી ગયા તો પછી તમને ક્યાંય શીખવા મળશે? આ રોડ ઉપર તમારી જેવડા જેવડા બધા રખડે છે એને ક્યાં ક્યાં કોઈ ઊભા રાખીને કોઈ સ્તુતિ પ્રાર્થના થોડા કરાવે? હવે માળા આમ કરી દંડવત આમ કરાવે, હે છોકરો કરાવે? કોઈ હોય ન કરાવે. એ તો આજ જેને નથી ફાવતું ને પછી એટલું બધું ફાવી જાય ને તો અમારી જેમ મૂંડો કરાવીને કાયમ રહી જાય. આ તો એવું છે, ફાવવા ઉપર આધાર છે. વિદ્યાર્થીના 5 લક્ષણ છે, બહુ મજાના સંસ્કૃતની અંદર છે. તમારે સંસ્કૃતમાં શ્લોક પાકો કરવો છે? પાકો કરવો છે? બોલતા નથી પણ. ઓહો, આ 2 ઘડિયાળો સાચી છે? ખોટી છે? એક બસમાં એક કાકા બેઠેલા, એક જુવાનના છોકરા પર આજના ભણેલા ગણા કોલે કહેવાય, કાંડે ઘડિયાળ નો હોય, મોબાઈલ માંથી ઘડિયાળ જોવાય. ક્યાં ક્યાંય નો જ બાજુવાળાને પૂછ્યો, આજના ભણેલાના ખિસ્સામાં પેન નો હોય, કાગળ નો હોય અને કાંડે ઘડિયાળ નો હોય, બસ આવા થઈ ગયા. કંઈક એડ્રેસ લખવાનો, ટેલિફોન લખવાનો, કંઈ પેન નહીં નીકળે, પેન હોય નહીં, ચબરઘી નીકળે નહીં, ભણેલા ગણેલા. અરે ખિસ્સામાં પેન ન હોય, એ કાગળનું કટકું ન હોય, કાંડે ઘડિયાળ ન હોય, ઘડિયાળ એ શોખ નથી, ટાઈમિંગ કરવાનું છે જીવનનો, તે હોવી જોઈએ. આજે મોટા ભાગે કાંઈ ન હોય, પાછી હોય ખરી, ઘરે રાખી હોય, કબાટમાં રાખી હોય, કે લગ્નમાં જાય, પાર્ટીમાં જાય, દેખાડો કરવા જાય, ત્યાં પાછી બાંધી જાય. એટલે કાકા બેઠેલે જુવાનીએ પૂછ્યું, કાકા કેટલા વાગ્યા? આ જબાન આ ખિસ્સામાં જ ઘડિયાળ કાઢી મૂકી દીધી, આમાં જ કાઢી મૂકી દીધી, 8 ને 10 મિનિટ થઈ. ઓલો તો કે કાકા આ ગજબ, સમય જોવા માટે 2 ઘડિયાળો આ ખિસ્સામાંથી કાઢો ને આ ખિસ્સામાં? તો કે આમાં કલાકનો કાંટો છે ને આમાં મિનિટનો કાંટો છે, બેમાં જોઈને કહું ને 8 ને 10 થઈ. આ 5 લક્ષણ આગળ બતાવીને પૂરું કરી દો. કાક ચેષ્ટા બક ધ્યાનમ, બોલો
કાક ચેષ્ટા બક ધ્યાનમ, કાક ચેષ્ટા, કાકા ચેષ્ટા નહીં, કાક, કાક એટલે કાગડો, શું થાય, શું થાય, કાગડો, કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથેવ ચ, શ્વાન નિદ્રા તથેવ ચ, અલ્પાહાર બ્રહ્મચર્યમ, લ્યો અલ્પાહાર આવ્યું તમારા, બપોરે અલ્પાહાર કર્યો હતો ને, પીરસવા વાળા થાકી જાય, અલ્પાહાર બ્રહ્મચર્યમ વિદ્યાર્થી પંચલક્ષણમ, વિદ્યાર્થી પંચલક્ષણમ, સજાનંદ સ્વામી મહારાજ.